નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આપ સૌનું સપ્તરસી સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીમાં પ્રકરણ પાંચ શરદીના પ્રતાપે જોઈશું એના લેખક છે જ્યોતિન્દ્ર દવે તો આ એક હાસ્ય વાર્તા કહેવાય આપણે જોઈએ કે શરદી એક સામાન્ય બીમારી ગણવામાં આવે છે પણ એના લીધે જે હાસ્ય નિષ્પન્ન થાય છે તે આમાં વણી લેવામાં આવેલું છે તો વાર્તામાં એકને બોલવામાં આવે અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વચ્ચેની વાતચીત કાકા કેતા કથરોટ જેવી થાય છે અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે મિત્રો મેં પહેલાં જ કીધું તેમ આ એક હાસ્ય વાર્તા છે આનો પ્રકાર એના લેખક છે જ્યોતિન્દ્ર દવે તો આપણે હવે પાઠની સમજૂતી મેળવીશું તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની પુસ્તક ખોલે અને એમાં ધ્યાન આપતા જાય મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું એક ગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી હવે એકને બોલવામાં તકલીફ હોય અને એકને સાંભળવામાં તકલીફ હોય તો પેલો શું બોલે છે એ સાંભળવાવાળાને ખબર ન પડે અને પેલો શું બોલે તે પહેલાંને ન ખબર પડે તો આ રીતની જે બે તકલીફવાળા ભેગા થાય છે એમાંથી જે હાસ્ય નિષ્પન થાય તે અહીંયા આપેલું છે મિત્રો કે કાન જે સદગુરસ્તને લેખક મળવા જાય છે એમના કાન કંઈ ઓછું કાર્ય કરે છે એટલે ઓછું સંભળાય છે એના લીધે એ લેખક જે બોલે તે પહેલાં સમજી શકતા નથી એ વાતની એમને ખબર ન હોય તે દિવસે હવામાં શરદી હતી ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે તો શરદી હવામાં એટલે હવામાં ભેજ હોય કે પવન વાતા હોય તો એના લીધે ધૂળ ઉડે એમાંથી શરદી જેવો સામાન્ય રોગ થઈ શકે છે મિત્રો તો શરદીને કેવી ટેવ છે એ ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ધૂળ ઉડી તો તેમાંથી પણ સામાન્ય શરદી થઈ જ જાય છે કે ઠંડુ હવામાન હોય પવન વાતા હોય ભેજવાળા તો એમાંથી પણ શરદી થઈ જાય એટલે લેખક શું કહે છે કે શરદીને કેવી ટેવ છે ગળે પડવાની એ જલ્દીથી થઈ જાય એટલા માટે અને આ ટેવ બીજા બધા કરતા એને વધારે છે એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે એનો કંઠ એટલે ગળું અવાજ ગળા માટે આ શરદીને પહેલેથી અસલથી જૂના જમાનાથી જ પક્ષપાત છે એટલે તે દિવસે ગળામાં શરદી અને મગજમાં ગરમી ગળામાં શરદી થયેલી હતી આપણે જાણીએ છીએ મિત્રો કે શરદી થાય ત્યારે ગળામાં દુખાવો થાય છે છીક આવે માથું દુખે એટલે મગજ પણ ગરમ જ હોય લેખકને ગળામાં શરદી અને મગજ ગરમી કંઠ બેઠેલોને મગજ તપેલું એનું મગજ ગરમ હતું એવી કંઈક મારી સ્થિતિ હતી હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો જ્યારે આ વ્યક્તિને એ મળ્યા ત્યારે એનો અવાજ કેવો ઊંડો ઉતરી ગયેલો એટલે આપણે શરદી થઈ હોય ત્યારે જાણીએ છીએ કે બોલી શકાતું નથી શરદીને લીધે ખાંસી પણ હોય એટલે ગળામાંથી ગોઘરો અવાજ આવે એટલે એનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો એમ કહે છે અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા કાનમાં પણ દુખાવો હોય એટલે સાંભળવામાં પણ તકલીફ થાય અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી પણ કંઈક નીચે પ્રમાણે હતો હવે લેખક આ સદગુરસ્તને મળે છે ત્યારે એમની વચ્ચે જે વાતચીત થાય છે જે સંવાદ થાય છે તે શું તે લેખકને પણ પૂરેપૂરો યાદ નથી પણ જે થોડું ઘણું યાદ છે તે અહીંયા આપણને આપેલું છે મને એ સદગૃહસ્થ બોલ્યા ઓહો આજ કઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને હવે આપણે કોઈના ઘરે જઈએ તો સ્વાભાવિક છે કે આપણને આવકાર આપવામાં આવે કે આવો એમ આ સદગૃહસ્થને મળવા લેખક ગયા ત્યારે એમણે પણ એને આવકાર આપ્યો અને કહ્યું આવો આપણે કહીએ છીએ કે કેમ આજે તો આ બાજુ કંઈ ભૂલા પડી ગયા ને ઘણા વખતે આપણે ત્યાં આવે મહેમાન તો આવું બોલીએ છીએ એટલે આ સદગૃહસ્થ પણ બોલ્યા ઓહો આજ કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને આપનું જરા કામ હતું તબિયત મજામાં છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ છું શું કહે છે કે તમારું જરા કોને કામ હતું તબિયત સારી જ છે મજામાં છે પણ જરા શરદી થઈ ગયેલી છે બાકી બીજી રીતે કુશળ છું મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સડેખમ ઉધરસ થયા છે હવે લેખક શું કહે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કીધું તો એ તો મને ખાલી જરાક શળેખા મને ઉધરસ થયા છે મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કાંઈ નથી જે આ સદગૃહસ્થને મળવા ગયેલા તે સામો લેખકને કહે છે કે તમને કોણે કીધું કે મને શરદી છે લેખકને પણ શરદી હતી અને આ જે એને મળવા ગયેલા તે પણ એવું કહે છે કે મને તો ખાલી શાળેખમ અને ઉધરસ થયેલા છે એમાં તમારે અહીંયા સુધી તસદી લઈને જોવા આવવાની કંઈ જરૂર ન હતી મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ ગઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો દવા બવા તો કરો છો ને શામા માણસને સમજવામાં ભૂલ થઈ ગયેલી છે એટલે હવે લેખક શું કહે છે એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે હવે કેમ છો દવા બવા તો કરાવો છો ને હા અહીંની હવા જરા એવી છે ખરી શું કહે છે કે હા અહીંયાની હવા જે પવન વાય છે એ એવી જ છે પણ હવા ફેર માટે જવાનું હજુ નક્કી કર્યું નથી હવે મિત્રો જુઓ એ શું કહે છે લેખક અને સામેવાળો માણસ શું જવાબ આપે છે એ દવા બવા કરાવો છો એવું પૂછે છે તો એ શું કહે છે કે અહીંની હવા જેવી છે પણ હવા ફેર એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા જઈએ છે કે હવા ફેર હવા પાણી ફેર કરવા જઈએ એવું કહેવાય છે તો એણે પણ જવાનું હજુ નક્કી કર્યું નથી એ તો ઠીક પણ ચા બા લેશો કે આપણે ત્યાં સ્વાભાવિક મહેમાન આવે એટલે આપણે એને ચા કે ઠંડુ પૂછતા હોય છે તો લેખકને પણ પૂછવામાં આવ્યું કે તમે ચા બા લેશો ને ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે લેખક શું કહે છે કે ચાની તો હું બને ત્યાં સુધી ના પાડતો નથી અને શરદીમાં તો ચા ઠીક રહેશે સારી રહેશે આપણે જાણીએ છીએ કે જ્યારે ખૂબ શરદી થઈ હોય ત્યારે આપણે કાળી ચા જેમાં આદુ તુલસી મરી વગેરે નાખી અને ઉકાળીને આપવામાં આવે છે અને આપણે દવા લીધા વગર પણ શરદી સારી થઈ જાય છે તો આ ચા પણ પી તો શરદી સારી થઈ જાય બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું હવે લેખકે ચાની હા પાડી પણ સામેવાળાને સમજવામાં ભૂલ થઈ એટલે એણે શું કીધું કે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું કહેવાય પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું હવે એણે એવું કીધું કે શરદીમાં તો ચા બહુ સારી છે પણ આ જે સજ્જન છે એ શું કહે છે કે ચા શરદી કરે એવું તમને કોણે કહ્યું વારું કોફી લેશો હવે ચાની જગ્યાએ કોફી પૂછે છે કે તમે કોફી પીશો કોફીનો પણ અત્યારે વાંધો નથી શું કહે છે કે કોફીનો પણ અત્યારે મને વાંધો નથી કોફીનો ડૉક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો હવે કોફીનો પણ ડૉક્ટર વાંધો લે છે એટલે તમે હવે કોકો પીવો મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોય ગુમાવીશ હવે લેખક શું કહે છે મનમાં વિચારે છે કે જો હું મોઢેથી બોલવા દઈશ જઈશ કે ચા અથવા કોફી તો એ બંને ન મળી એવી રીતે કોકો જે આ કંઈ છે સજ્જન તે પણ હું ગુમાવી દઈશ એમ લાગવાથી મેં ડોક વડે હા કહી ને આખરે અમારા માટે કોકો મુકાયો લેખક હવે કશું બોલ્યા વગર ડોકથી હા હલાવીને કહી દે છે એટલે એમના માટે કોકો મુકાયો આ ઘર તમને ફાવે છે કે નહીં હવે શું કહે છે કે આ જે ઘર છે તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું તેઓ બોલી ઉઠ્યા વર આમણે ઘર કીધું સામેવાળાને સાંભળવામાં ભૂલ તો એ વર સમાજ્યા સુલોચના એ જે સજ્જન છે એમની પુત્રી છે માટે વર હજુ શોધ્યો નથી હજી નાની છે સે ઉતાવળ છે લેખકે શું પૂછ્યું કે તમને આ ઘર ફાવે છે કે નહીં ત્યારે જે સામેવાળાને કાનનો પ્રોબ્લેમ હતો એ શું સાંભળે છે કે એની જે છોકરી છે સુલોચના તેના માટે વરનું પૂછે છે એટલે એ જવાબ આપે છે કે મેં હજુ વર શોધ્યો નથી હજુ નાની છે સી ઉતાવળ છે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે લેખક વિચારે છે કે જો આને સાંભળવામાં પ્રોબ્લેમ છે મેં દવા કીધી તો એણે હવા કીધી અને મેં ઘર કીધું તો એણે વર કીધું હવે સાંભળનાર સાથે હું જે વાત કરવા આવ્યો હતો એ વાણી એટલે કે બોલી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો શું કે આના કરતાં બોલવામાંથી એને સંભળાય નહીં અને એ ઊંધો અર્થનો અનર્થ કરી બેસે એના કરતાં પત્ર લખવાનો એ વાત એમને જણાવી એવો નિશ્ચય મેં કર્યો લેખકે શું નિશ્ચય કર્યો કે જે મારે કહેવું છે એ વાત પત્ર દ્વારા જણાવીશ થોડી ઘણી આડી અવડી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરી ને મેં કહ્યું હવે રજા લઉં છું એમણે થોડી આડી અવડી એટલે સામાન્ય બાબત આમ તેમ વાત કરી પછી એમાં પણ ઉપર પ્રમાણે જ થયું કે જે લેખક બોલે એ પહેલાં માણસ સમજી ન શકે એટલે એ ઊંધું કહે એ પ્રમાણે જ કરીને પછી લેખકે કીધું હવે હું રજા લઉં છું અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ લેખકે રજા માગી જવાની ત્યારે સામેવાળો માણસ શું કહે છે કે તમે આવ્યા એમાં મને સજા શું થઈ ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનારા અને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા શું કહે છે કે જો ઉલટાનો આનંદ થયો આપણી વાત સાંભળનારા આપણે જે બોલીએ એ સામુ માણસ સાંભળે અને સાંભળે તો સમજે એ વાતને એવા બહુ ઓછા ડોકું હલાવી અને મોએ એમની રજા લઈ હું ચાલતો થયો જે આપણા લેખક છે જ્યોતિન્દ્ર દવે એણે શું કર્યું કે ડોકું હલાવી દીધું અને મોઢે બોલ્યા વગર એમની રજા લઈને ચાલતા થયા તો મિત્રો આ પાઠ એ એમની રેતીની રોટલી નામના સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો દરેક વાંચતા અને લખતા રહેજો અને આના અંતે જે લેશન આપવામાં આવે એ દરેક કરતા રહે તો ફરી મળીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત